નમસ્કાર આપતા ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હુચજીને આપની સાથે તવે જે સમાચાર વિસ્તારથી નંદેસરીની દીપક નાઇટ્રેટ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતા 7 વ્યક્તિઓ થયા ઇજાગ્રસ્ત. ગગનચુંબી અગનજવાળા 4 કિલોમીટર સુધી જોઈ શકાતી હતી. 2 કલાક પછી એક 25 ધડાકા થતા જીઆઈડીસીની ધરાધ્રુજી ઉઠી. 2000થી વધુ ગ્રામજનોનું નંદેસરીની ચોકડી પાસેના શોપિંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું. તો આવો જોઈએ નંદેસરીથી અમારા પ્રતિનિધિ વિજય પરમારનો એક રિપોર્ટ. શહેરના નંદેસરી જીઆઈડીસીમાં આવેલી દીપક નાઇટ્રેટ કંપનીમાં ગુરુવારે સાંજે રહસ્યમય સંજોગોમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા કેમિકલ ઉદ્યોગ ધરાવતો ઔદ્યોગિક વિસ્તાર હાઈ એલર્ટ ઉપર મુકાયો હતો. આ દુર્ઘટનામાં કંપનીના 7 કર્મચારીઓ ઘાયલ થયા હતા, જેઓને સારવાર માટે છાણીની હોસ્પિટલ ખસેડાયા હતા. કંપનીને અડીને આવેલા દામાપુરા અને રેડિયાપુર ગામમાં ઝેરી ધુમાડાઓ ઘૂસી જતા 2000 ગ્રામજનોનું નંદેસરી ચોકડી પાસેના શોપિંગ સેન્ટરમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આકાશ તરફ લપકારા મારતી ગગનચુંબી જ્વાળાઓ 4 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતી હતી. ફાયર બ્રિગેડ આ ઘટનાને મેજર કોલ જાહેર કર્યો હતો. રાતે 8 વાગ્યા સુધીમાં કંપનીમાં 20-25 ધડાકો થતા નંદેસરીની ધરતી ધણધણ ઉઠી ઉઠતી. દીપક નાઇટ્રેટ કંપનીમાં ભભૂકેલી આગ ચોક્કસ યુનિટ પૂરતી મર્યાદિત રહેતી હતી. આગ બુઝાવવાની કામગીરી મોડી રાત સુધી જારી રહી હતી. ધડાકા સાથે આગ ફૂટી નીકળવાનું કારણ રાત સુધી અકબંધ રહ્યું હતું. ફાયર ફાઈટર કરી રહેલી અગ્નિશમન દળના સપોર્ટમાં રહેલા પોલીસ તંત્રએ સલામતીના ભાગરૂપે આખો વિસ્તાર કોર્ડન કરીને વિસ્તાર ખાલી કરાવાયો હતો. ગોડાઉન છે ગાડી આગળ લઈને એસી મારો કે અંદર